ટિકિટ ઠેઠ નહીં. પ્રશ્ન કરતા, આ અહીં મહાત્માઓ બધા બેઠા છે તો એમનું શું થવાનું છે? દાદાશ્રી, એમનું જે થવું હોય એ થશે. દાદા માથે છે અને દાદાની પાસે વિઝા લીધો છે, એટલે એને જે સ્ટેશને જવું છે તે જગ્યાએ જઈને ઊભો રહેશે. પ્રશ્ન કરતા, અમે આવ્યા દાદા પાસે, દાદાએ કીધું કે અમારી પાસે આવ્યા એટલે એક ભાવમાં બે ભાવમાં મોક્ષે જવાના જ છો, તો પછી બીજે જવાની વાત જ ક્યાં છે? પ્રશ્ન કરતા, દાદાશ્રી, અમે પાલઘર સ્ટેશને સેન્ટ્રલની ટિકિટ બધાને આપી એટલે તમારું સેન્ટ્રલનું નક્કી થઈ ગયું. હવે તમારે જ્યાં જવું હશે ત્યાં જઈ શકશો. વચ્ચે જે સ્ટેશન આવે તે તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી શકો છો. મન તો એમ કહેશે, હશે હવે આ આપણે અહીંયા કંઈક આગળ તો જવાશે તો બોરીવલી ઉતરી પડે, એટલે મારી આજ્ઞા ફૂલ પાડે તો ઠેઠ અવાય. જેવી પાડે એવું પોતાનું મન જ કહી આપે કે આપણે પૂરું થતું નથી, હવે ત્યાં ઉતરી પડે. તે કોઈ અંધેરી ઉતરી પડે, કોઈ દાદર ઉતરી પડે, મારે ઉતરવા ના પડે, એની મેળે ઉતરી પડે. પ્રશ્ન કરતા, જો વચમાં ઉતરેલા હોય તે પાછા વળી આગળ જાય ખરા ને? પેજ 39. દાદાશ્રી, એની ભાવના હોય તો જાય, બાકી અમે તો આ ઠેઠ સુધી જાય એવી ટિકિટ આપી છે. હા, અમુક ટાઈમ સુધીની ટિકિટ છે. પ્રશ્ન કરતા, પણ કેટલા ટાઈમ સુધીની ટિકિટ છે આ? દાદાશ્રી, એ તો ક્યાં સ્ટેશને ઉતરે છે તે ઉપર આધાર રાખે છે ને. જ્ઞાન આજ્ઞા 70% પાડશે તેને ઠેઠ સુધીની ટિકિટ. કોક દાડો અરીસામાં જોઈને ઠપકો આપીએ કે હવે તો પાસરા રહો, આવું છેલ્લું સ્ટેશન ફરી નહીં મળે. ક્રમિક માર્ગમાં એ દરેક એના સ્ટેશને તો ઉતરે છે, પણ આગળ ટિકિટ કઢાવવી પડે છે, ને આ તો લાસ્ટ સ્ટેશન છે અને અહીં કેવી શાંતિ છે. વચલા બધા સ્ટેશનને ઉકળાટ છે એટલે અહીંથી આગળ ગાડી જવાની નથી, તો ખાવ પીવો ને દાદાની આજ્ઞામાં રહો ને. બાબા સાહેબ, કેટલાક તો ઉતરી પડે કે જાય, જરા ઉતરીને જરા આગળની સ્ટોલમાં શું ખાવાનું મળે છે અહીંયા નથી હરામ કરીને આગા આગા જાય, એટલે આમ આ ગાડી ઉપડી જશે ગાડી, એના કરતાં જે મળે લઈને ખાઈને બેસી જાય ને પાછો. તો કેટલાક તો બહાર નીકળે સ્ટેશનની, કંઈ શું સારું ખાવાનું મળે તો લઈ આવીએ, તો બધી ગાડી ઉપડી જાય. નિર્માણમાં પાછળ એક જગ્યાએ કહ્યું ને કે બહેનોથી ભક્તિ થાય, આજ્ઞા ન પડાય. અને અહીંયા છે કે આજ્ઞા એટલે ના પાડી, 70% ના પાડી, આજ્ઞા પાડવા ઉપર છે કે કયા સ્ટેશને ઉતરે. તો એટલે બહેનો તો એટલે ટિકિટ લઈને એટલે બેસી જ રહ્યા છે કે શું? એટલે આગળ વધવાનું જ નહીં શું છે એનામાં? અમે ક્યાં છીએ? અને પછી એ પણ છે કે આજ્ઞા ના પાડો તો એટલે કે જ્ઞાને ચાલ્યું જશે અને આજ્ઞાએ ચાલી જશે, એ પણ આવ્યું છે કે આમાં 33માં પાના એકનો પ્રશ્ન, જ્ઞાન લીધા પછી આજ્ઞા ન પાડો તો આજ્ઞા ન પાડી એટલે જોખમ. પણ આ છે તો ભક્તિ હોય એને જોખમ નથી. સ્ત્રીઓને બહેનોને ભક્તિ હોય તો જોખમ નથી શું? પણ આ જેટલું આજ્ઞાની જાગૃતિ હોય એના જેવું એકે નહીં. એટલે પેલું ભક્તિ પ્રધાન છે ને, સ્ત્રી પ્રકૃતિ ભક્તિ પ્રધાન છે, શું ભાવાવેશમાં વધારે આવી જાય ભક્તિ પ્રધાન, એટલે એ ભક્તિમાં એને વધારે ફાવે. પેલી તો જાગૃતિની વાત આવે શું, એટલે એમાં આજ્ઞા પાડવાની હોય, જાગૃતિમાં રહેવાની હોય, એ બધું ઓછું ફાવે એને, એટલે ત્યાં એનો કાચું પડે. એટલે આ ભક્તિમાં રહી શકે તો પુરુષો, એ લોકોને આ ભક્તિ ના હોય બહુ, એટલે એ લોકોને આ જાગૃતિમાં અને આજ્ઞામાં વધારે રહેવું પડે. પણ ઉત્તમ તો આજ્ઞામાં રહે જ છે શું. એટલે દાદાએ કહ્યું છે ને કે આ કોણ રહેવા નથી દેતું આજ્ઞામાં અને જાગૃતિમાં, તો કે સ્ત્રીઓને આ પેલું પરમાણુ વિશેષ હોવાને કારણે, મોહ અને કપટના પરમાણુ વિશેષ હોવાને કારણે એને ડલ કરી નાખે, જાગૃતિ ડીમ કરી નાખે શું, તે આજ્ઞામાં ના રહેવા દે, ખોઈ જાય શું. શુદ્ધાત્મા જોતાં જોતાં ગયા હોય અને ક્યાંક રસ્તામાં કોઈક સરસ સાડી પહેરી હોય અને સરસ દાગીના પહેરે તો શુદ્ધાત્મા જોવાને રહી જાય ને પહેલાં ખોવાઈ જાય. ના હોય કશું ના હોય તોય
કેવી કયું ટેક્સચર હશે, કઈ કાંચીવરમ છે કે બનારસની છે કે પૈઠણી છે, તરત ચાલુ જ થઈ જાય. એને સરસ મજાની સાડી જોઈ હોય કોકની, અને લેવા ના દેવા. મારે બધાને શુદ્ધાત્મા જોવાનું ગોઠવ્યું હતું, એમાં વળી આ ક્યાંથી આવી ગઈ પૈઠણી? તો કે આ મોહ ઊંભો થાય એની ગળી ખબર ના પડે, ને એને તું જાગૃતિને ઉડાડી દે, સમજાય છે? એટલે દાદાએ આના માટે સ્પેશિયલ પેલી જે આજ્ઞા આપી છે, વિશેષ આજ્ઞા, સવારે વાત થઈ હતી કપટ ગીતાની, એમાં જેટલું વિશેષ પ્રકારે એમાં રહેશે જ, એનું આરાધન કરશે, એની સામે ઉપયોગ અને જાગૃતિપૂર્વક રહેશે, તો પેલી બાજુ આ ઓછું થાય અને આ બાજુ જાગૃતિ વધે, તો પછી બધાને આજ્ઞામાં નહીં રહેવાય. જો બહેનોનો પુરુષાર્થ વધારે હોય છે, પાછળ પડે છે ચોટલી બાંધીને, પણ મોં એને મારી નાખે છે, મોં બહુ છે. એટલે છેવટે સ્ટેશન તો સેન્ટ્રલ આવશે, મોડું આવે કદાચ. આવશે, આવવાનું તો 100%. તો કે રખડવાનું નહીં પણ આવશે. પછી પુરુષાર્થ જરા વધારે કરવો પડે એમ કે છે દાદા, એ કે આજે વધારાના પરમાણુ ખાલી કરવા માટે કપટ ગીતાની વાત કરી છે, તે વિશેષ આજ્ઞા છે અને વિશેષ પુરુષાર્થ છે, અને આજ્ઞામાં પાછળ પડી જાઓ તો વધારે રહેશે. શું ભક્તિ તો છે જ, પણ જોડે જોડે આજ્ઞાનું જો વધારે રહે જોર, તો બહુ સોનામાં સુગંધ પડશે. જય સચિદ. નિરૂમા, સિમંદર સ્વામીની અહીંથી મૂર્તિ લઈ ગયા વર્ષે, પછી ઘરમાં કોઈ આરતી કરે નહીં, અને પછી ધીરુભાઈ આરતીની શરૂઆત કરી, અને જ્યારે ધીરુભાઈ આરતી ન કરી શકે ત્યારે ઘરમાં પાછા કોઈ આરતી ન કરે, તો ધીરુભાઈને આરતી કરવાનું, સિમંદર સ્વામીની દાદા ભગવાનની આરતી કરવાનું બહુ મન થાય, દાદાનું પદ પણ ગાવાનું મન થાય, તો શું એ પાંચ એ આજ્ઞાથી એટલે એમાં વીક પોઈન્ટ કહેવાય કે શું? એમ ના ના, એને થોડી વીક પોઈન્ટ કહ્યું છે. એટલે પુરુષને ભક્તિ ન હોય એ પ્રમાણે કહો છો ને કે પુરુષ? એવું નથી, આ ભક્તિ આને ભક્તિ આ નથી, વસ્તુ જુદી. એટલે આટલે આજ્ઞા એને હાજર ના થાય, આખું દોડ દાદા 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 રહ્યા કરે, પણ આજ્ઞા ના હાજર થાય એને, એ ટાઈપનું. તમે આરતી બારતી બધાને કરવાનું કહ્યું છે, બધા કરે જ છે ને, એ રોજ પહોંચી જ જાય છે. અને નિરૂમા, પાંચ આજ્ઞા પાડવા માટે જે આપણે જ્યાં જ્યાં પોલ મારી આખા દિવસમાં સવારના નિશ્ચય કરીને, તો સાંજે પછી એની સામયિક કરવા બેસીએ કે ક્યાં ક્યાં આજ્ઞા ચૂક્યા, તો નિયમિત સામયિક કરીએ તો એમાં પ્રગતિ વધારે થાય ને? બહુ થાય, બહુ. એને તો બહુ મોટી વસ્તુ કહી છે, ભૂલો પકડાય, સામાયિક થાય, શુદ્ધાત્માનો ઉપયોગમાં રહેવાય, બહુ સુંદર રહેવાય, અને પછી આગળ એની સામે જાગૃતિ ઉત્પન્ન થાય. શું? હા બોલવે. નિરૂમા, મારા કેસમાં એવું થાય છે કે દાદાની જે વિશેષ આજ્ઞા છે કે આપણે કપટ ગીતા વાંચો, પછી સામાયિક કરો, આ ચરણવિધિ કરો, એ બધી આજ્ઞાનું મહત્ત્વ મને એટલું આગ્રહપૂર્વક થઈ જાય છે કે એમાં જરાય સિન્સિયરલી પોલ નથી મારવી ને બધું, કે એને કારણે પહેલી પાંચ આજ્ઞા ચૂકાઈ જાય છે. ત્યારે જો એ કરવા બેસવું હોય ને ફાઇલ આવી જાય તો સંભાવે નિકાલ ન થાય, ઊંચું નીચું થઈ જાય, અથવા આખા દિવસમાં થઈ જ ન શકી તો વ્યવસ્થિતની આજ્ઞા ચૂકાઈ જાય, એટલો ખેદ વર્તે કે કેમ ન થયું આજે, દાદાની આજ્ઞા ચૂકાણી એમ. હવે એનું બેલેન્સ કેવી રીતે કરવું, એ બે આજ્ઞા, વિશેષ આજ્ઞા ને આ આજ્ઞાનું? આમ આજ્ઞા પાડવાનું ખૂબ જ મન થાય, પાંચ આજ્ઞા એટલું બધું શાંતિ લાગે, જો જરાક બી આજ્ઞા આજ્ઞા ના પડે એનો વાંધો નથી. આજ્ઞા ના પાડીએ, ના પાડાય એનો આપણને એના નિમિત્તે કશાય થઈ જાય આપણને, એ ના હોવું જોઈએ. એટલે નિરૂમા એવું જ થાય, ત્યારે જો કોઈ ફાઇલ આવી જાય ને તો મારો એટલો બધો રિસ્પોન્સ ઓલો આમ બગડી જ જાય એકદમ, તરત જ એમ થઈ જાય કે ક્યાં અત્યારે આ ફાઇલ આવી, મારો આ ટાઈમ છે, આ કરવું છે મારે, માંડ ટાઈમ કાઢીને બેસવાના હોઈએ, ત્યારે જો કોઈ ફાઇલ આવે તો એ ત્યારે વ્યવસ્થિતની આજ્ઞા હાજર ન રહે, સંભાવે નિકાલ ન થાય ફાઇલનો, અને કદાચ કરીએ તો મનમાં ખેદ બહુ જ રહે કે આ મારું આજે નહીં થઈ શક્યું, આજે નહીં થઈ શક્યું. એટલે એ આગ્રહપૂર્વક થઈ ગયું છે એમ સમજવું કે ક્રમિકના સંસ્કાર જે પહેલાંના?
હોય કે ક્રમિકને આમાં જતું રહ્યું છે એમ ના, એટલે આ આગ્રહ હોવો જોઈએ કરવાનો, એ તો બરાબર છે. પણ પછી જે તમે વધારે પડતું લઈ લો છો ને ક્રમિકની જેમ ખેત ખાયા કરે, બેચેની રહ્યા કરે, નાત્યુન કસાય થયા કરે, એ ના હોવું જોઈએ. એમાં મૂળ આજ્ઞા ચૂકી જાવ, ઘડી પછી એક થઈ જવાનું, વર્ષા જોડે એક નહીં થઈ જવાનું, જુદું રાખવાનું. કેમ વર્ષા, કેમ તું ખેત કર, કેમ તે ફાઇલ આવી, તો કેમ તને સંભાવ ના રહ્યો, કેમ તને વ્યવસ્થિતની આજ્ઞા ના રહી, કેમ ઊંચું નીચું થઈ ગયું, ચાલ આવે પ્રતિક્રમણ કર, નક્કી કર કે આવું ના થવું જોઈએ. આપણે ફાઇલો નિકાલે કરવો છે સંભાવે, અને આય કરવું છે, થશે કેમ નહીં થાય, રાતે જરા અડધો કલાક ઓછું ઊંઘજે, પણ કર થશે કેમ નહીં થાય. અડધો કલાક ના થાય તો 15 મિનિટ કરજે, પણ કશાય ના કરી ના, કોશિશ તો ગમે એવું લેટ નાઇટ કરીને બી પૂરું કરવાની કરે, પછી તો એમ ઊંઘ આવતી હોય તો બી કરે બને ત્યાં સુધી, પછી કોઈ વાર રહી જાય તો આપણે એમ જ રાખવાનું, પછી કોઈ વાર રહી જાય તો બી બહુ જ ખેદ થાય એમ ના. પછી આ બીજું બી નિયમ રાખો કે જે દિવસે રહી જાય તો બીજે દાડે 2 વાર કરવાનું. નિર્મા ફાઇલો એવી હોય કે 1 વાર જ માંડ પોસિબલ હોય છે, એવું થઈ જાય છે ઘણી વાર, એટલું બહુ ડિફિકલ્ટ પડે છે. એટલે ફાઇલો એટલી લઈને આવ્યા છે એવી ગૂંચવાળા. અરે નિરૂમા, બીજું એક ભરેલો માલનું એવું છે કે આપણે જે ભરેલા માલની જરાય આપણે અનુમોદના નથી કરવી, એટલે આપણાથી જે બી ભરેલો માલ ઘણીવાર એવો ખરાબ નીકળી જાય છે, કચરો, ક્રોધ થઈ જાય કોઈની પર આ તે, હવે એ વ્યક્તિનો તો પર્સનલ આપણે પર્સનલ બી માફી માગી લઈએ, મનમાં બી પ્રતિક્રમણ કરી લઈએ, પણ જે આજુબાજુવાળી વ્યક્તિએ આ બધું જોયો ભરેલો માલ આપણો, એટલે એ લોકોને બી આપણે એમ થાય કે કોઈ કે શા માટે તું આવું કરે છે, ઘડી ઘડી આ જ પ્રસંગ બને છે, તારો આ જ રીતે વર્તન થઈ જાય છે, તો આપણે શું છે ભરેલા માલની અનુમોદના નથી કરવી, એટલે એમ જ કહીએ કે હા મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ, તો ભાઈ કઈ હદ સુધી એ રીતે એક્સેપ્ટ કરવું, કેમ કે શું થાય છે કે દરેકને એમ થઈ જાય, એટલે વધારે પડતું એમ થઈ જાય છે કે ભાઈ તારું વર્તન બહુ જ પહેલું થઈ ગયું, તો મનમાં પાછું આપણે પોલ મરાઈ જાય કે હવે આ તો ભરેલો માલ છે હું શું કરું, એ તો નીકળી જાય છે, કોશિશ તો ઘણી કરું છું અને ખરેખર કરતા બી હોઈએ, પણ છતાં ભરેલો માલ નીકળી જાય છે ઘણીવાર ક્રોધનો કશાયોનો, તો એમાં કઈ હદ સુધી બીજાને બી આપણે એમ કે એ જ રીતે રાખવું કે ના મારી ભૂલ જ થઈ છે એમ 100% બીજાને રાખવું, બીજાની પાસે પણ એવું જ રાખવું કે 100% ભૂલ છે, હા તો જ આ નીકળશે ને માલ આપણો ખરાબ, હા તો જ એની એ માલની જેટલી નિંદા કરશું તો જ એ બહાર નીકળશે. નિંદા નથી કરવાની, આઈ મીન નિંદા એટલે એને જેટલું આપણે એ ક્રમિકની વાત આવી નિંદા કરવાની, એમ નહીં એને પોષણ ના આપીએ અને કોઈ, હા એને પોષણ નહીં આપવાનું ને એને પ્રતિક્રમણ કરાવવાનું, એક્સેપ્ટ કરવાનું, અને કોઈ કહે તો આજે આપણે જાહેરમાં એક્સેપ્ટ કરવાનું, હા ભાઈ આ ક્રોધ કરું છું, મારી વીકનેસ છે, 100% ભૂલ છે, પણ હું એની પાછળ ચૂકાડવા માટે, પછી એનો ભાર નહીં રાખવાનો, પછી એને કાઢવા પાછળ પડવાનું, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, એ પેલું આપણે ખેત ખેત કર્યા કરીએ, ભાર ભાર કર્યા કરીએ તો એ માલ તો કે નીકળતો નથી, પણ ઉપરથી આપણું પુરુષાર્થ આખો ડાયવર્ટ થઈ જાય બીજી જગ્યાએ, ખેત કરવામાં પસ્તાવ કરવામાં ભારમાં ભારમાં, પછી આગળ કંઈ સુસ્તું નથી કરવાનું. વિજયભાઈ પાદરા, વિજય, શુદ્ધાત્મામાં રહેવાનું હોય, રહેવાય છે શુદ્ધાત્મામાં, રહેવાય છે જ્ઞાનમાં બી રહેવાય છે, પણ અલગ નહીં જોવાતું, અલગ કોને વિજયને નથી જોવાતો, આજ્ઞામાં રહેવાય છે, એ તો તમે અલગ રહેવા માટે વિજય જોડે વાતચીત કરવી પડે, વાતચીતનો પ્રયોગ વધારે કરવો, શું પોતાની જાત જોડે વાતો કરવાની, શું આખો દાડો વાતો જ કર્યા કરો ને, આપણે વિજયને કંઈ સમજાવીએ, વિજય આપણને કહે, આપણે એને કહીએ, એ પાછો આપણને કહે, કરતાં 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 એ રીતે જુદું રહેશું, સમજાય છે ને, એ છે આપણે 12મીના પૂર્વાર્ધમાં વાતચીતનો પ્રયોગ. ભારતીબેન કોણ છે, ભારતીબેનનો પ્રશ્ન આવ્યો છે, એકવાર
સત્સંગમાં દીપકભાઈએ કહેલું કે જ્ઞાનવિધિમાં બેસો ત્યારે પહેલી જ વાર બેસતા હોય એ રીતે બેસવાનું, એટલે કેવા ભાવ સાથે બેસવાનું. શું કહ્યું તું તે આવતું જ સમજાય? હા, તો એવું કે ભાઈ પેલું જ્ઞાનવિધિ તો મેં લીધું જ છે ને, કહેશે તો પછી કહેશે એ તો મોડા આવે, વહેલા જાય, વચ્ચે ઉઠી જાય, બધું એવું ઢીલું રાખે છે. આ તો બહુ એક કલાકની જ્ઞાનવિધિ એટલે તો ઊંચામાં ઊંચી ભગવાન મહાવીરની સામાયિક કહેવાય એ દશામાં રહેવા માટે એક કલાક મળે એવું છે. શુદ્ધ ઉપયોગ ઊંચામાં ઊંચો તે એકેય મિનિટ ગુમાવવા જેવી નહીં એ વાત કરી હતી આખી. અને આ પાંચ આજ્ઞા કહેશો મને ખબર જ છે ને બધી, ધીમેથી એડે હેડવા જ માંડે. મહાત્મા તો ખાસ બધા બધી ખબર જ છે ને. કેવી રીતે આપણે આટલી વખત સાંભળ્યા પછી કેમ રહેતું નથી, ક્યાં ભૂલ થાય છે? એ પહેલી વખત જાણે નવેસરથી સાંભળતા હોય, સમજતા હોય, એ રીતે જો ઉપયોગમાં લીધું હોય અને પછી આપણે ક્યાં ભૂલચૂક થાય છે એમાં રીસેટ કરવામાં જો ગોઠવ્યું હોય તો બહુ જ ફાયદો મળે, એ રીતે વાત થઈ હતી. ચાલો આગળ. હતું જ્ઞાન વિના આજ્ઞા. પ્રશ્ન કરતા, દાદા મારો સવાલ છે કે જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાડે અને જ્ઞાન લીધા પછી પાડે, એ બેમાં શું ફરક છે? દાદાશ્રી, જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાડી શકે જ નહીં ને? રિયલ કેવી રીતે દેખી શકે? રિયલ દેખાય શી રીતે? રિયલ ના દેખાય ત્યાં સુધી વ્યવસ્થિત સમજાય નહીં, સંભાવે નિકાલ થાય નહીં. આજ્ઞા વિના જ્ઞાન. પ્રશ્ન કરતા, જ્ઞાન લીધા પછી આજ્ઞામાં ના રહે તો શું રહે તો શું? દાદાશ્રી, આ અહીં વરસાદ પડ્યા પછી પહેલાં એ ના વાવ્યું તો શું થઈ જવાનું? જમીન કંઈ લઈ જવાનું છે કોઈ? જમીન તો રહી ને આપણી, એમને એમ જ. અને જો આજ્ઞામાં રહે તો મોક્ષનું સુખ ભોગવે. પ્રશ્ન કરતા, આજ્ઞા ના પાડે તો બીજા એના દોષો થાય? દાદાશ્રી, કશું થાય નહીં, આ જમીન છે. વરસાદ પડ્યા પછી વરસાદમાં બી નાખ્યા આપણે તો જમીન કઈ જતી રહેવાની નથી, બી ગયા આપણા. પેજ 40. આ તો એવું છે ને કે જેટલું આપણે આરાધન પૂરું કરીએ આજ્ઞાઓનું એટલું જ ફળ આપે. આત્મા તો પ્રાપ્ત થઈ ગયો, હવે એને આજ્ઞા એ પ્રોટેક્શન છે, સંપૂર્ણ આત્માનું પ્રોટેક્શન છે. એ પ્રોટેક્શન જેટલું રાખ્યું એટલું આપણું, નહીં તો થોડું લીકેજ થઈ જાય પછી આત્માનું કશું જતું ના રહે. પણ લીકેજ થઈ જાય એટલે આપણને સુખ આવતું હોય તે ના આવે અને સાંસારિક જંજાળ પાછી ગૂંચવે, સફોકેશન થયા કરે. અને પેલું આજ્ઞા પાડે તો સફોકેશન ના હોય ને તે સ્વતંત્ર લાગે પોતાને. આજ્ઞા ત્યાં સર્વ દુઃખોથી મુક્તિ. આ પાંચ આજ્ઞા જો પાડે ને પછી આમાં તમારે સંસાર જોડે લડાઈ ચાલતી હોય, લડાઈમાં લાખો માણસ મરી જતા હોય તોય વાંધો નથી, આજ્ઞામાં હોય ને તેને કશું અડતું નથી. કેટલું ભારે કહી દીધું દાદાએ, લાખો લોકો મરી જાય તમારા નિમિત્તે તોય તમે જો પાંચ આજ્ઞામાં હો તો તમને કશું અડતું નથી, કશું વાંધો નથી. એટલું બધું પાંચ આજ્ઞાનો પાવર છે, એનો પ્રોટેક્શન છે એમ કે છે. પછી આ સ્કીપ કરીએ છીએ. પછી આજ્ઞા સમજ કરો ત્યાંથી 41 પેજ 41. આજ્ઞા સમજ કરો. મૂળ વસ્તુ તમે સમજી ગયા ને પાંચ આજ્ઞાને, બસ ટૂંકમાં સમજી જઈને એ બાજુ ચાલવા માંડવું. આ તો એટલા બધા સાધન છે કે ન પૂછો વાત. એક મશીન હોય છે તો આટલા સાધન હોય છે. મશીન જો ખોલ્યું હોય ને ફરીથી ફિટ કરવું હોય તો ભારે પડી જાય, તો આને ફિટ કરવા જાય તો શું થાય? આપણે કામ સાથે કામ રાખો ને. આ પાંચ વાક્યો લઈને હેંડ્યા કે ગાડું ચાલ્યું આપણે? હેંડ્યા પટેલો અમારે હેંડ્યા કે હેંડ્યા નહીં. પછી અને સમજી લેવાનું છે એ સમજી ગયો. આ બધું પૂરેપૂરું સમજી લીધું તમે બધાએ, પછી હવે બીજું ઊંડું નહીં ઉતરવું. બસ ઊંડે પછી ઝીણી ઝીણી મશીનરી આવે. પ્રશ્ન કરતા, આપ કહો છો સમજ કરવાનું, તો પછી અમારે શું સમજવાનું? પેજ 42. દાદાશ્રી, આ જ મોટું સમજી લેવાનું અને આપણું કામ થાય ને, આપણા કામને હરકત ના આવે એટલું સમજી લેવાનું. વધારે સમજવા ગયા તો ગૂંચાય. પ્રશ્ન કરતા, ગમે ત્યારે સમજવું તો પડશે જ ને? દાદાશ્રી, હા, પણ એ સમજવાનું,
બીજું સમજવાનું નહીં. જે આટલું સમજી લે ને એને પેલું ઉઘાડ થઈને તરત જ બધું દેખાઈ જાય, છેવટે સંપૂર્ણ ઉઘાડ થઈ જાય, આમ ટુકડે ટુકડે પાર આવે. પ્રશ્ન કરતા, એ ક્યારે થાય? દાદાશ્રી, આ પાંચ આજ્ઞા પૂરી થાય ત્યારે. પાંચ આજ્ઞા પૂરી થઈ જાય એટલે ઉઘાડ થઈ જાય. બાકી લોક ફસામણમાંથી તો છૂટ્યા આપણે. આ પાંચ વાક્યો આપી દીધા, વધારે કશું નહીં, એટલે ગૂંચાવાનું કારણ જ ના રહ્યું. એકમાં સમાય પાંચેવ. પ્રશ્ન કરતા, આ પાંચ આજ્ઞાઓ જે છે એ પાંચ આજ્ઞાઓની અંદર આમ એક, બે, ત્રણ, ચાર ને પાંચ લખ્યું છે, પણ એક આજ્ઞાનો વિચાર જો સંપૂર્ણપણે કરવામાં આવે તો પાંચે પાંચ અંદર આવી જાય છે. દાદાશ્રી, પાંચે પાંચ અંદર આવી જાય, પણ આ દરેક આજ્ઞામાં છે શું કે જે આજ્ઞા મુખ્ય છે ને એમાં 50% એ આજ્ઞાનું છે અને 50% બીજી ચારનું છે, એવું દરેકમાં છે આ. એટલે જ્યાંથી તું બોલીશ ત્યાંથી તેનું પરિણામ પામીશ. એટલે 50% તો જે એક આજ્ઞા તું પકડે તેના પડે, પણ બીજા બધામાંથી એ થોડા ટકા મળે ખરા, એટલે બધાને હેલ્પ કરી આપે. આ તો વૈજ્ઞાનિક ઢબ છે ને, આ તો વિજ્ઞાન છે ને. નિશ્ચય વ્યવહાર સમય પાંચેયમાં. પ્રશ્ન કરતા, ગઈકાલે સત્સંગમાં આવ્યું કે પાંચ આજ્ઞામાંથી ત્રણ વ્યવહારની છે ને બે નિશ્ચયની છે, તે જરા સમજવું છે, કેવી રીતે? પેજ 43. દાદાશ્રી, એટલે શુદ્ધાત્મા જોવું અને રિલેટિવ એનું ખોખું જોવું એ બે નિશ્ચય સ્વરૂપ છે, અને ત્રણ વ્યવહારિક છે ફક્ત. એ ત્રણ વ્યવહાર ને આ બે નિશ્ચય, વ્યવહાર નિશ્ચય સાથેનો આપણો આ માર્ગ બધો. નિશ્ચયથી શુદ્ધાત્મા છે અને વ્યવહાર દ્રષ્ટિથી બકરી એકલી જ દેખાય, માટે એ બંને નિશ્ચયમાં જ જાય છે. અને પહેલા ત્રણ વ્યવહારના છે અને વ્યવહાર નિશ્ચય બંનેની સમતુલા રાખે. આ પાંચ આજ્ઞા ઠેઠ મોક્ષે લઈ જતા સુધી કામ કર્યા કરે, અને સરળ સીધી વાંકી નહીં, ચૂકી નહીં, કશું છોડવા કરવાનું કશું કહેલું નથી. પહેલી બે આજ્ઞામાં કશું કરવાનું નથી, જોવાનું જ છે. એટલે નિશ્ચય કયો, રિયલે જોવાનું, રિલેટિવ જોવાનું, ખાલી જોવાનું જ છે. ખોખું બકરી છે, રિયલમાં શુદ્ધાત્મા છે. રિયલ રિલેટિવ આમ ડિમાર્કેશન, એટલે જોવાનું જ છે, ત્યાં કોઈ ક્રિયા નથી. એટલે એબ્સોલ્યુટ આ પહેલી બે આજ્ઞા આપણી રિયલ માટેની છે, નિશ્ચય. અને પછીની ત્રણ આજ્ઞામાં કંઈક 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 આવે છે રિલેટિવ કરવાની વાત, કે ભાઈ એબ્સોલ્યુટ કે જોવાનું, જોવાનો ભાગ નથી આવતો ત્યાં. પછી બીજું પણ આવે છે, ધારો કે વ્યવસ્થિતની આજ્ઞા, તો કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એમાં કેટલા બધા સંજોગોનું વાત આવે છે. સંજોગો એમાં હેલ્પ, એમાં એ બધા એક્ટ કરતા હોય છે. પછી બીજું સંભાવે નિકાલ, એટલે એ આપણે ઇન્ડિપેન્ડન્ટ નથી. ફાઇલ સામે આવીએ, આપણે એનો નિકાલ કરવાનો છે. રિયલ રિલેટિવમાં તો તમે સંપૂર્ણ ઇન્ડિપેન્ડન્ટ છો, બાકી બીજા બધામાં તો કંઈકનું કંઈક તમારે બીજું આવે છે વચ્ચે. અને તમે શુદ્ધ આત્માના ચોપડે રકમ જમા કરો, એટલે સત્સંગ કરો, બુકો વાંચો, અત્યારે આ બીજી વસ્તુ આવે છે, કંઈક આલંબન છે બીજાના. એટલે એને રિયલ નથી કહેવાતું, પણ એ રિલેટિવ કહેવાય છે. એટલે વ્યવહાર છે એકો, અને વ્યવહારને ઉકેલવા માટે પાછળની ત્રણ બરાબર છે. આગળની નિશ્ચયમાં રાખનારી છે તમે શુદ્ધાત્મા જોવાના. પછી આજ્ઞાના આધારે અવતાર ઓર એક. તમને કર્મ બંધાય જ નહીં, એક અમારી આજ્ઞા પાળવા પૂરતું જ કર્મ બંધાય, તે એક અવતાર થાય. પ્રશ્ન કરતા, પાંચ આજ્ઞાઓ નાની હયાત હોય ત્યાં સુધી જ પાળવાની કે પછી પણ? વાહ દાદાશ્રી, પછી પણ એ તો કાયમની પાળવાની. પ્રશ્ન કરતા, આવતા બે કે ત્રણ ભાવમાં આની લિંક રહે કે નહીં? દાદાશ્રી, ગયા અવતારમાં જે બાકી રહી હતી તે લિંક આ અવતારમાં પૂરી થાય છે, અને જે આ અવતારની બાકી હશે તે આવતા અવતારમાં પૂરી થશે. હવે તો તમારે ફક્ત એક અવતાર આમાં કાઢી નાખવાનો, બીજો અવતાર તો એની મેળે આજ્ઞા પાળ્યા બદલનો આવશે. બીજો અવતાર આજ્ઞાના આધાર ઉપર છે, અને આજ્ઞાના આધારવાળો અવતાર તો એવો ગજબનો અવતાર હોય. ભવ બીજનો આધાર શું છે? આજ્ઞા. પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞારૂપી બીજનો આધાર છે. પ્રશ્ન કરતા, આપે કહ્યું કે મને હવે નવું કર્મ ચાર્જ થતું બંધ થઈ ગયું, હવે ફક્ત ડિસ્ચાર્જ જ રહ્યું, પણ આપે જે પાંચ આજ્ઞા આપી છે એનું પાલન કરતા કરતા પણ ચાર્જ તો થાય છે,
એમ પણ આપે કહ્યું. પેજ 44. દાદાશ્રી, એ પાંચ આજ્ઞા એ જ ચાર્જ છે, કારણ કે અમારી આજ્ઞાપૂર્વક કરો છો. એ આજ્ઞા પાડો છો, કરો છો, એટલે એટલું ચાર્જ છે. પણ અમુક જ ચાર્જ છે, બીજું બધું ચાર્જ બંધ થઈ જાય અને એટલા પૂરતા જ એક અવતાર, બે અવતાર કે ત્રણ અવતાર થાય. આજ્ઞાથી પ્રગતિ ઝડપી, એટલે આજ્ઞા પાડવાની છે એટલે આપણે નિશ્ચયથી પાડીએ છીએ. બીજા બધી બાબતને આપણે નિકાલી ગણીએ છીએ, પણ આજ્ઞાને નિકાલી નથી ગણતા. આજ્ઞાને આપણે નિશ્ચયથી પાળવી જ છે, આપણે ગ્રહણ કરીએ છીએ. નિર્મા, આમ દાદા કહે છે કે ગયા અવતારની આ અવતારમાં લિંક પૂરી થાય છે, એટલે આપણે ગયા અવતારમાં પાંચ આજ્ઞાનું આપણને હતું કંઈ? પાંચ આજ્ઞાનું નહોતું, પણ જ્ઞાની મળે કે આપણને એનું જ્ઞાન મળે કે આજ્ઞા મળે, આપણે એના છત્રછાયા નીચે આપણે આત્માનું કરી લઈએ એવી બધી ભાવના કરતાં કરતાં આવ્યા હોય, શું એના માટેનું પુરુષાર્થ માંડ્યો હોય. પાંચ આજ્ઞા એક્ઝેક્ટ પાંચ આજ્ઞા તો ના જ ખબર હોય ને, પણ એવું હોય કે જ્ઞાનીની નિશ્રામાં રહીને આપણે છૂટી જવાય, કે એના વગર બીજો કોઈ રસ્તો જ નથી, એ કે એ પ્રમાણે કરીએ તો જ છૂટાય એવું હોય છે ને. રસ્તો કોણ બતાડે, કોઈ બતાડનારો મળે એના તો જ આપણે છૂટાય, એવી પ્રકારની એવી દ્રઢતા થઈ હોય, એના વગર ઉકેલ જ નથી. કોઈ બતાડશે તો જ રસ્તો કપાશે, નહીં કપાય એ અપેક્ષા એ હોય છે. શું કહે છે દાદા? જે કહ્યું ને કે અમુક જ ચાર્જ થાય છે, તો એ કયું ચાર્જ થાય છે જે ચાર્જ થાય છે? અમુક એટલે આજ્ઞા પાળો છો એટલે એટલું ચાર્જ થાય છે, વે ટુ મોક્ષ માર્ગનું ચાર્જ થાય છે. પણ એ અમુક જ એટલે શું, સંસારી નથી થતું, સંસારમાં રખડાવનારું નથી ચાર્જ થતું, પણ એ સંસારમાંથી છૂટવા માટેનું મોક્ષ માટેનું સાધન આગળની લિંકનું ચાર્જ થાય છે. શું એટલે દાદાએ ચોખ્ખું કહ્યું છે, એમાં છે આવે છે કે નહીં ખબર, આગળ પણ દાદાએ સ્પષ્ટ કર્યું છે એનું, કે પાંચ આજ્ઞા પાળવાથી જે તમને એના જબરજસ્ત પુણ્યનું બધી પુણ્ય બંધાય છે, અને એ મોક્ષ માટે, મોક્ષનો હેતુ છે આપણા બધાનો, નિહાળું મોક્ષનું છે, એટલા માટે આ આખી પાંચ આજ્ઞાની પુણ્યનું બંધી પુણ્ય મોક્ષના હેતુમાં જ વપરાશે. એટલે એકાદ ભાવ કે બે ભાવ જે કંઈ વધારે થવાના હોય, પણ એ ભાવમાં આનું ભાથું જબરજસ્ત મળે છે, એટલે મોક્ષની લિંક આપણને મળતી જાય. શું કે જ્ઞાની મળે કે તીર્થંકરો મળે, સિમંદર સ્વામી પાસે જવાનું મળે, એની આજુબાજુ જન્મ થાય એટલે ખોળવા ના પડે, પછી મા બાપ એવા મળે કે 20-21 વર્ષનો થાય એટલે છોકરાને કે બાપા બેટા પરણું છે કે ના, મારે તો ભગવાન પાસે જ જતું રહેવું છે, તો પછી એને ખાર તારે જા તું ભગવાન પાસે દીક્ષા લઈ લે, પછી ત્યાં જતો રહે ને ત્યાં દીક્ષા લઈને ભગવાનની પરશુરામ બેસી જાય. એ બધું સરળ 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 સરળ, બહુ ચાલવું ના પડે, બહુ શોધવું ના પડે, કે શું કંઈ નહીં, બહુ ઇઝી ગોઈંગ મોક્ષ માટેનું બધું કરી આપે. આ પાંચ આજ્ઞાથી જે પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે ને તે સમજાય છે. એટલે નવા કર્મ આમ તો ચાર્જ થતા નથી ના, એટલે આ ચાર્જ થાય છે ને, આ એક જ કહ્યું છે ને, આમાં ચાર્જ થાય છે, નવું ચાર્જ થાય છે. એટલે પાંચ આજ્ઞામાં એટલે કઈ આજ્ઞામાં એવું ચાર્જ થઈ જાય? પાંચે પાંચમાં ચાર્જ થઈ જાય. પાંચ એટલે શું, તમે નિશ્ચય છે ને કે મારે પાંચ આજ્ઞામાં રહેવું છે, કરતા પણ છે ને એટલે એટલું બંધાય છે. નિશ્ચય જે છે ને કરવા પણ એના આધારે બંધાય છે. પછી આગળ આજ્ઞાથી પ્રગતિ ઝડપી. પ્રશ્ન કરતા, આપણે જ્ઞાન પામ્યા પછી જે આપણી પ્રગતિ થાય મહાત્માઓની, તે પ્રગતિની સ્પીડ શેના ઉપર આધાર રાખે છે? શું કરે તો વહેલી ઝડપી પ્રગતિ થાય? દાદાશ્રી, પાંચ આજ્ઞાઓ પાડે તો બધું ઝડપી, ને પાંચ આજ્ઞા જ એનું એ કારણ છે. પાંચ આજ્ઞા પાડે એટલે આવરણ તૂટતું જાય, શક્તિઓ પ્રગટ થતી જાય, તે અવ્યક્ત શક્તિ છે, એ વ્યક્ત થતી જાય. પાંચ આજ્ઞા પાળવાથી ઐશ્વર્ય વ્યક્ત થાય, બધી જાત જાતની શક્તિઓ પ્રગટ થાય, આજ્ઞા પાળવા ઉપર આધાર છે. અમારી આજ્ઞાને સિન્સિયર રહેવું એ તો મોટામાં મોટો મુખ્ય ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અભૂત થયા તે અમારા જેવો જ થઈ જાય ને,
પણ આજ્ઞા જ્યાં સુધી સેવે છે ત્યાં સુધી આજ્ઞામાં ફેરફાર પછી થવો જોઈએ, પછી ના થવો જોઈએ તો વાંધો ના આવે. જ્ઞાનથી આજ્ઞા પાડે એટલે બધે પરિણામ પામેલું હોય, અને બુદ્ધિથી આજ્ઞા પાડે એટલે પરિણામ પામે નહીં કશું. જ્ઞાનીનો રાજીપો મળે આજ્ઞા પાડીએ. અમારી આજ્ઞા જેટલી પાડે છે તેટલો તેને અવશ્ય અમારો રાજીપો મળે છે. આપણી દ્રઢ ઈચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે, તો તેમની કૃપા થકી આજ્ઞામાં જ રહેવાય. આજ્ઞા પાડે ત્યારે આજ્ઞાની મસ્તી રહે. પ્રશ્ન કરતા, આપની કૃપા હોય તો આજ્ઞામાં રહી શકાય ને આજ્ઞામાં રહેવાથી કૃપા મળે તો આ સાચું શું? પેજ 45. દાદાશ્રી, કૃપા હોય તો આજ્ઞા પડાય ને આજ્ઞા પડાય તો કૃપા વધે. પ્રશ્ન કરતા, પહેલું શું આવે? દાદાશ્રી, રાજી કરે તે. પ્રશ્ન કરતા, રાજીપો 5 આજ્ઞાથી થાય? દાદાશ્રી, 5 આજ્ઞાથી તો થાય જ, નહીં તો એમની પાસે રહેવાથી, એમની સેવા કરવાથી અમારો રાજીપો મળે. તમે અમારી આજ્ઞામાં રહો છો એટલે હું બહુ ખુશ છું. આજ્ઞામાં ના રહે તે ડખો કરી નાખે. ગંગારામની વાત સાચી પડી. પછી જ્ઞાની પુરુષને રાજી રાખવા તેનાથી ઉત્તમ બીજો ધર્મ દુનિયામાં નથી, અને અમારો રાજીપો ઉત્પન્ન કરવો તમારા જ હાથમાં છે. તમે જેમ જેમ અમારી આજ્ઞામાં રહી ઊંચા આવતા જશો તેમ તેમ તમારી ઉપર અમારો રાજીપો વધશે. હવે જ્ઞાની કૃપાનો તો શેના માટે ભેદ પડતો હશે? જેને કશું જોઈતું નથી એને કૃપાનો ભેદ બધા ઉપર કેમ? ત્યારે કહે છે, જ્ઞાની પુરુષના ઉપર પરમ વિનય જેને કોઈ દાડો ચૂકાતો નથી એ ધ્યાનમાં જ હોય જ્ઞાની પુરુષના, કે આ પરમ વિનયમાંથી વિનયમાં કોઈ દાડો આવ્યો નથી, ત્યારે ત્યાં કૃપા વિશેષ હોય. કારણ કે પરમ વિનયમાંથી વિનયમાં આવેલો માણસ ક્યારે અવિનય થાય એ કહેવાય નહીં. આ બહુ ઊંચી વાત કરું, જોરદાર આમ વાત છે દાદાની. અને દાદાએ આમ લાલ બત્તી ધરાવી દીધી છે કે વિનય, પરમ વિનય. પરમ વિનયમાં તો છે, પરમ વિનયમાં રહેવાનું જ છે, પણ કે પરમ વિનયમાંથી જો તમે ડાઉન ગયા, વિનયમાં આવી ગયા, તો પછી પછી પાછો એ ક્યારેય વિનય અવિનય થઈ જશે કહેવાશે નહીં. એટલે ચૂંકામાં કે પરમ વિનયમાંથી આગા પાછા થશો નહીં, પરમ વિનય ચૂકશો જ નહીં. 5 આજ્ઞામાં નિરંતર રહેવું છે એ ભાવ એટલો જ અંદર રહેવો જોઈએ. બીજી કોઈ કૃપા કંઈથી આપવા કરવાની છે નહીં. ત્યારે કંઈ પગ દબાવે તેની પર કૃપા વધારે ઉતરે, ને ના દબાવે તેની પર ઓછી ઉતરે એવું કશું છે નહીં. એ ભાવ અને પરમ વિનય એટલું જ આપણે સમજવાનું છે. અને પોતે જે દાદાએ કહ્યું છે એવી જ આજ્ઞા પાળવાની મજબૂત ઈચ્છા. અમને માલુમ પડી જાય કે આની ઈચ્છા મજબૂત છે કે મોડી છે, ખબર પડે કે ના પડે? આ સ્કૂલમાં માસ્તર બેસે છે, તેઓની સ્કૂલના 25-30 છોકરા હોય ને, તેમાં 2-4 જણ ઉપર એમને વધારે કૃપા હોય, જે એમના કહ્યા પ્રમાણે કરી લાવે લેસન ને બધું, એના પર રાજી હોય ને? પેજ 46. અને ના રાજી હોય એની પાસે અંગૂઠા પકડાવે અને ઉપર કાકરો મેલે. પ્રશ્ન કરતા, ઘણીવાર કહે છે કે 5 આજ્ઞામાં રહે તો અમારી વિશેષ કૃપા ઉતરે. દાદાશ્રી, અમારી આજ્ઞામાં જેટલો રહે એટલી કૃપા ઉતરે. પ્રશ્ન કરતા, એ વિશેષ કૃપા એટલે શું? દાદાશ્રી, વિશેષ એટલે સંપૂર્ણ, કામ નીકળી જાય. પ્રશ્ન કરતા, આ જે વિશેષ કૃપા ઉતરે છે તે આ દાદા ભગવાનની ઉતરે છે કે આપણી મહી જે છે એ દાદા ભગવાનની ઉતરે છે? દાદાશ્રી, મારી નહીં, દાદા ભગવાનની. હું તો કહું કે આવી સરસ આજ્ઞા પાડે છે, કૃપા ઉતારો. દાદા, અમારા સંસારનો ભાર તમારા માથે ને તમારી આજ્ઞા અમારા માથે, આપણે તો આવું બોલવું. સરસ દાદા ચાવી આપે છે, એમને ફોંકી દે છે ભારને, આપણે આજ્ઞા આપણે માથે લઈ લઈએ છીએ. પ્રશ્ન કરતા, આપની 5 આજ્ઞામાં હું બરાબર રહું છું કે નહીં એ જરા કહો ને. દાદાશ્રી, રહો છો ને બરાબર, એટલે સારી રીતે રહો છો, વઢવા જેવા નહીં, વઢવું ના પડે.
સારી રીતે આજ્ઞામાં રહે છે એટલે બહુ થઈ ગયું. હવે 47મું પાનું લે. આજ્ઞા એ છે રિલેટિવ રિયલ. આજ્ઞા એ છે રિલેટિવ રિયલ. નિરૂમા, આ આપણે આગળ વાત થઈ કે પરમ વિનયમાંથી વિનયમાં આવેલો ક્યારે અવિનય થાય, તો પરમ વિનયમાંથી વિનયમાં આવે એટલે શું કહેવાય, કેવી રીતે એનો કોઈ દાખલો આપણને? એટલે પરમ વિનય વસ્તુ છેલ્લામાં છેલ્લી છે, એ આંતરિક વસ્તુ છે. ક્યારેય જુદાઈ ના લાગે, ભેદ લાગે, ભેદ ના લાગે, સોરી, એકતા લાગે. એ મારું જ સ્વરૂપ છે, મારા જ, મારું જ, મારા જ જેવું લાગે. પછી એ નીકળી જાય અને ભેદ પડવા માંડે સૂક્ષ્મમાં. પણ બહાર તો વિનય હોય, વિનય બહારના ભાગને છે, પરમ વિનય આંતરિક છે. બહાર બધું વિનય હોય પણ અંદર પરમ વિનય ના રહ્યો હોય, ભેદ પડી ગયો હોય, તો એ પરમ વિનયમાંથી વિનયમાં આવી ગયો કહેવાય. પછી એમાંથી પછી ક્યારે અવિનય થઈ જશે એનું કંઈ ઠેકાણું નહીં કે છે, એવું કહેવા માંગે. માટે આ પરમ વિનયમાંથી નીચે ના ઉતરતા, એમાં જ રહેજો એમ કહે છે. આજ્ઞા એ છે રિલેટિવ રિયલ. પ્રશ્ન કરતા, પાંચ આજ્ઞા એ તો પૌદ્ગલિક નહીં ને દાદાશ્રી? એ પૂતગલ કેવું છે? પૂતગલ ખરું પણ એ રિલેટિવ રિયલ છે. એ રિયલ છે પણ રિલેટિવ રિયલ, કારણ કે પૂરું રિયલ નહીં. પૂરું રિયલ તો આત્મા એકલો જ છે. આત્માના બધા સોપાન તે રિલેટિવ રિયલ. ધ્યેય પ્રમાણે, મન પ્રમાણે નહીં. પ્રશ્ન કરતા, નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે, પાંચ આજ્ઞામાં રહેવું છે, અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ? દાદાશ્રી, લે, શું કરવું જોઈએ એટલે? મન કહે કે આમ કરો તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે ઉલટું. દાદાજીની કૃપા ઓછી થઈ જશે એટલે મનને કહીએ કે નહીં, આમ કરવાનું ધ્યેય પ્રમાણે. દાદાજીની કૃપા શી રીતે ઉતરે એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ. એટલે મનના કયા પ્રમાણે ચાલવાથી આ બધી ભાંજગળ થાય છે. ઘણા વખતથી બોલ્યો છું આને, આજ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનના કયા પ્રમાણે નહીં ચાલવાનું, આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું તેને બદલે કયે ગામ લઈ જશે. ધ્યેય પ્રમાણે ચાલવું એનું નામ જ પુરુષાર્થ ને? એ તો મનના કહ્યા પ્રમાણે તો આ અંગ્રેજો બંગ્રેજો બધા જ ચાલે છે ને. પેજ 48. આ બધા ફોરેનરોનું મન કેવું હોય? લાઇનસરનું હોય અને આપણું ડખ્ખાવાળું મન, કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન આપણા કહ્યા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. પ્રશ્ન કરતા, આ વાત નીકળીને એટલે 15-20 દિવસ એ પ્રમાણે ચાલે, પાછું કંઈક એવું બની જાય ને તો પાછું ફરી જાય? દાદાશ્રી, ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ? આપણે તો એના એ જ છે એ જ ને? પ્રશ્ન કરતા, એ આજ્ઞાય પછી કેટલીક વખત સહજ થઈ જાય છે? દાદાશ્રી, ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાડવી છે તેને સહજ થાય છે એટલે પોતાનું મન જ એવી રીતે વળાઈ જાય છે. જેને પાડવી છે ને નિશ્ચય છે એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું સરસ વિજ્ઞાન છે. અને નિરંતર સમાધિ રહે, ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોય સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય. પ્રશ્ન કરતા, પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓમય અંદર બધી વણાઈ જાય છે? દાદાશ્રી, વણાઈ જાય, પ્રજ્ઞાશક્તિ પકડી લે છે. આ પાંચ આજ્ઞા, આ ફંડામેન્ટલ સેન્ટન્સ પાંચ છે ને, તે આખા વર્લ્ડના બધા શસ્ત્રોનો અર્ક જ છે બધો, શાસ્ત્રોનો અર્ક જ છે બધો. આજ્ઞાથી જાય ચારિત્રમો. જેને મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતા હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા, આ બેની જ જરૂર છે. દર્શન મો જ્ઞાની પુરુષના જ્ઞાનથી જાય અને ચારિત્ર મો જ્ઞાનીની આજ્ઞાથી જાય. દર્શન મો તો જે દિવસે જ્ઞાન મળે છે તે દિવસે જ આખો જાય છે, પણ આ ચારિત્ર મોહ રહે છે. ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ મોહ, અને દર્શન મોહ એટલે ચાર્જ મોહ.
એ ચાર્જ મોં જાય છે, બંધ થઈ જાય છે જ્ઞાન મળે ત્યારે. પણ ડિસ્ચાર્જ મોં રહે છે, ડિસ્ચાર્જ મોં તો બધા દેખાય ને, આ બધો ઉઘાડો દેખાય એ બધું મોં પછી ક્યાંથી જાય? તો કે આજ્ઞામાં રહેવાથી ચારિત્ર મોં જાય છે. પછી રહ્યું શું કરવાનું? તો કે આજ્ઞામાં જ રહેવાનું રહે છે. પેજ 49. જ્ઞાનીની આજ્ઞામાં. જ્ઞાન એટલે આ શુદ્ધાત્માનું જ્ઞાન આપે છે તે, જ્ઞાનવિધિ થઈને, જ્ઞાનવિધિ વખતે જ્ઞાન આપે છે તે, અને પછી પાંચ આજ્ઞા સમજાવે છે તે આજ્ઞા. પેજ 49. એટલે અમે જ્ઞાન અને આજ્ઞા બેઉ આપીએ છીએ. જ્ઞાનીની આજ્ઞા મનને શુદ્ધિકરણ કરે છે. સ્વરૂપ જ્ઞાન મનને ગમે તે સંજોગોમાં સમાધાન આપશે. પછી નેક્સ્ટ લેવાનું, દાદાની આજ્ઞા એ સર્વસ્વ. દાદાની આજ્ઞા એ જ સર્વસ્વ. પ્રશ્ન કરતા, મારી બુદ્ધિ કે દેહ શક્તિ એટલા નથી કે હું પ્રશ્નો ઊભા કરી શકું. મને તો દાદાનું શરણું મળી જાય તો બસ છે એટલું. દાદાશ્રી, હા, બધી વાત તો એવું છે ને કે આ વાત હવે બહાર કરીએ તો જરાય પહોંચે નહીં એ વાત. આ વાતો બહુ જુદી જાતની, આવી વાત હોય નહીં દુનિયામાં. આપણે ત્યાં જે વાતચીત થાય છે બધી, તે આત્માને પરમાત્માની વાત થાય છે. જ્યારે જગતમાં બહાર આત્મા અને પૂતગલની વાત ચાલે છે, એટલે અહીંની વાત ત્યાં બહાર હોય જ નહીં ને. આપણને વાત પહોંચે નહીં ને નક્કામાં બોલ બોલ કરીએ, એનો શું અર્થ થાય? સાંભળ સાંભળ કરવું અને શરણું લેવું. સમજણ ના પડે ને તો સારામાં સારું શરણું, કે જે દાદાનું થાય એ મારું થજો. શોર્ટકટ. પેજ 50. દાદાના કહ્યા પ્રમાણે રહેવું. એ કહેશે ઊભો થઈ જા તો ઊભા થઈ જવું. એ કહેશે ના પરણીશ ત્યારે કહે નહીં પરણું. એ કહેશે બે પરણ ત્યારે કહીએ બે પરણીશું. ત્યાં એવો ડખો ના કરે કે સાહેબ શાસ્ત્રમાં ના કહ્યું છે ને તમે બે પરણવાનું કહો છો, તે તો મોક્ષ માટે તું અનફિટ થઈ ગયો. જ્ઞાનીની આજ્ઞા આગળ શાસ્ત્રની તુલના ના કરાય. જ્ઞાની તો શાસ્ત્રના ઉપરી છે, જ્ઞાનનાય ઉપરી જ્ઞાની. એ જે આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે ચાલવું. તેથી આપણે પાંચ આજ્ઞા આપીએ છીએ ને, અઘરી બહુ છે નહીં ને પાંચ આજ્ઞા? પ્રશ્ન કરતા, માને તો અઘરી એ છે અને પડાય એવી એ છે. નિષ્ઠા રાખે બરોબર આપનામાં અને મનમાં એમ રાખે, દ્રઢ થઈ જાય કે મારે પાડવી જ છે, પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી, પડાય પછી. દાદાશ્રી, અને ખાંડ એકલી ખાવાની ના કહી હોય ને તો? આજ્ઞા પાડી હોય કે ખાંડ ના ખાશો તો શું કરે બધા? આજ્ઞા આપી હોય કે ખાંડ ના ખાશો તો શું કરે બધા? ના, પણ એ અઘરી પડે કે નહીં? પ્રશ્ન કરતા, ના પડે. દાદાશ્રી, ખાંડ ખાશો નહીં એમ કહ્યું તો? એક સંત પુરુષે આજ્ઞા આપેલી એના જેવાને કે તમારે ખાંડ ખાવાની નહીં, એટલે સંત પુરુષે જબરજસ્તી નહીં કરેલી, રાજી ખુશીથી થઈને માંગણી કરેલી કે મને આજ્ઞા કોઈ એક આપો. ત્યારે કહે, શું તને ફાવશે? આ તને ફાવશે? આ ફાવશે? ખાંડ ના ખાવાની તને ફાવશે? ત્યારે કહે, ખાંડ ના ખાવાની ફાવશે મને. તે આજ્ઞા લીધા પછી 40 વર્ષ પછી મને ભેગા થયા. અમારે જોડે જમવા બેસવાનું થયું ત્યારે પેલા માણસે જમવામાં શ્રીખંડ બનાવેલો. તે મને કહેવા માંડ્યો, મારે ખાંડની બાધા છે એટલે હું જાણું કે હવે શ્રીખંડ નહીં ખાયે. તે શ્રીખંડ તો આવ્યા એમનો એટલો બધો અને મંગાવ્યો ગોળ ને ભેગો કરી ખાધું. તોય વાંધો નહીં. પછી એવું બોલ્યા 2-3 જણને કે ભાઈ કોઈ ખાંડની બાધા લેશો નહીં. મેં તો લીધી તે લીધી, પણ ખાંડની બાધા કોઈ જગ્યાએ લેશો નહીં. તે એવી બાધા આમને આપી હોય તો આ લોકો શું કરે? મેં તો સહેલી આપી છે, જરાય અઘરી નથી, ઉલટું પાન ખાવાની છૂટ આપી. પેજ 51. જ્ઞાની પાસેથી આજ્ઞા લેવી નહીં અને લેવી તો પાડવી પૂરેપૂરી. જ્ઞાનીની આજ્ઞા એ તો સચોટ વસ્તુ કહેવાય, ભેળસેળ વગરની નિર્ભેળ વસ્તુ કહેવાય. પાડી તો કામે કાઢી નાખે, અને જો મય બગાડ કર્યો હોય તો બગડી એ જાય. તમે ગોળ લો ખરા, શ્રીખંડમાં ગોળ? હવે એમાં શ્રીખંડ ના ખાધો, દાળ ભાત શાક બધું ખાઈ લે તો શું વાંધો? પછી 2-4 જણને પાછું કહ્યું કે કોઈ આવું તેવું કરશો નહીં, કોઈ ખાંડની બાધા લેશો નહીં. હું તો બહુ હેરાન થઈ ગયો. આવું ના બોલાય. આજ્ઞા લીધી હોય ને તો એવું કશું બોલાય નહીં.
આવું મન બગડી જાય એના કરતાં આજ્ઞા ના લેવી સારી, અને લે તો ચોખ્ખી રાખવી, કરેક્ટ, સાચી જોઈએ. જ્ઞાની પુરુષ પોતે કરેક્ટ કહેવાય, કરેક્ટ એટલે તીર્થંકર જેવા કરેક્ટ કહેવાય. ફક્ત 1-2-4 માર્ક નાપાસ થાય માટે કંઈ ગુનો નથી, બીજી બધી રીતે તીર્થંકર જેવા કરેક્ટ. નાપાસ થયા માટે કંઈ ગુનો છે? તમારે બધાને કામ લાગ્યા, નાપાસ ના થયા હોત તો અહીં તમારે ભાગે ક્યાંથી આવત? પૂછી ગયો. આ આજ્ઞા છે દાદા ભગવાનની, અને દાદાની એટલે આ એક છે કે દાદાની આ 5 આજ્ઞા છે, એટલે કે છે કે આ તો 5 આજ્ઞા વિતરાગોના છે, કે છે વિતરાગોના વખતથી ચાલ્યા આવ્યા છે. મારી નથી, તીર્થંકર મહાવીરની નથી, કોઈની નથી, એટલે દાદા ભગવાનની, કે જે અંદરવાળો 14 લોકનો નાથ છે તેની આજ્ઞા છે એમ કે છે. આ તો ચાલી આવી છે, અહીં કે નવું નથી. શું આગળ એ વાત આવે છે 49મા પાને, તીર્થંકરોનું જે જ્ઞાન એ જ્ઞાનીની મારફત નીકળેલું, અને જ્ઞાનીની આજ્ઞા એ મોક્ષ કહેવાય કે છે. તીર્થંકરોનું જ જ્ઞાન પણ જ્ઞાનીની મારફત નીકળેલું. પછી આજ્ઞા પાડે છે કોણ? 52મું પાણું, પુરુષે પુરુષાર્થ શું કરવાનો હોય છે? દાદા કે છે આ આજ્ઞારૂપી બીજો કયો? તમારે આજ્ઞારૂપી, મારે આજ્ઞા વગર, એની એ જ વસ્તુ. મારે આજ્ઞા વગર થાય, તમારે આજ્ઞાથી થાય, છેવટે પછી આજ્ઞા જતી રહેશે ધીમે ધીમે, અને તેનું મૂળ રહી જશે જેમ જેમ પ્રેક્ટિસ પડશે તેમ તેમ. પ્રશ્ન કરતા, દાદા આપે અજ્ઞાન દૂર કરીને પુરુષ બનાવ્યા, તે પુરુષ કયો ભાગ કહેવાય? દાદાશ્રી, જ્ઞાન એ જ પુરુષ, અને અજ્ઞાન એ છે તે પ્રકૃતિ. જ્ઞાન અજ્ઞાનનું ભેગું સ્વરૂપ એ પ્રકૃતિ, અને જ્ઞાન એ જ પરમાત્મા, એ જ પુરુષ. પ્રશ્ન કરતા, પરમાત્માનો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ ખરો કે? દાદાશ્રી, મૂળ એનો સ્વભાવ જ જ્ઞાતા દ્રષ્ટાનો, પણ પુરુષ એટલે શું? હજુ પુરુષોત્તમ થયો નથી. પુરુષોત્તમ થાય એ પરમાત્મા કહેવાય. આ પુરુષ થયા પછી એ પુરુષોત્તમ થઈ રહ્યો છે. પ્રશ્ન કરતા, આત્મા તો શુદ્ધ જ છે, પછી એને પુરુષોત્તમ થવાનું ક્યાં રહ્યું? દાદાશ્રી, આત્મા શુદ્ધ છે તે તો તમારી પ્રતીતિમાં છે, નહીં કે તમે થઈ ગયા છો. તમારે થવાનું છે એવું, શી રીતે થવાનું? ત્યારે કહે આજ્ઞા પાડીને. પ્રશ્ન કરતા, આજ્ઞા કોણ પાડે છે? પ્રતિષ્ઠિત આત્મા પાડે છે. પેજ 53. દાદાશ્રી, પ્રતિષ્ઠિત આત્માને પાડવાનો સવાલ જ ક્યાં છે આમાં? આ તો તમારી જે આજ્ઞા પાડવાની છે ને, તે તમારી જે પ્રજ્ઞા છે તે તમને બધું કરાવડાવે છે. આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે તે, એટલે બીજું ક્યાં રહ્યું? તે વચ્ચે દખલ જ નથી ને કોઈની, એ આજ્ઞા પાડવાની. આજ્ઞા શક્તિ નહોતી કરવા દેતી ને પ્રજ્ઞા શક્તિ કરવા દે. એ આજ્ઞા પાડવી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે, હું શુદ્ધાત્મા છું એ, અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડો છે, પણ તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે 5 આજ્ઞા પાડે ત્યારે તે રૂપ થાય. અનુભવ નથી આવ્યો, લક્ષ્ય રહે શુદ્ધાત્માનું, પ્રતીતિ તો નિરંતર રહે છે પણ લક્ષમાં આવે જાય, ઘણા લક્ષ્ય ખૂબ રહે પણ અનુભવ પૂરેપૂરું નથી રહેતું. એટલે અનુભવમાં પૂરેપૂરું આવવા માટે 5 આજ્ઞા છે. 5 આજ્ઞા રહેશો તેમ તેમ અનુભવ થતો જશે એમ કે. પ્રશ્ન કરતા, નિશ્ચય કોણ કરે છે? દાદાશ્રી, એ પ્રજ્ઞાશક્તિનું જ બધું કામ છે ને, બધું પ્રજ્ઞાશક્તિના તાબામાં છે, એના તાબામાં રહીને બધું થાય છે. આજ્ઞાનું થર્મોમીટર. પ્રશ્ન કરતા, આ સવારથી સાંજ સુધીનો બધો વ્યવહાર જે ચાલે છે, બોલવાનો, ચાલવાનો, જે વાતચીત કરે છે, એમાં 70% 5 આજ્ઞામાં રહ્યા, એ કેવી રીતે પોતાને ખબર પડે? દાદાશ્રી, લે પોતે પાસ થવાના કે નહીં એ જાણતા હોય કેટલાક માણસો? કેટલાક તો એમ કહેશે 100% ગેરંટીથી પાસ થવાનો છે. બધું પોતાને ખબર છે કે કેટલા ટકા રહ્યો, ટકા હોવ જાણે. આત્મા થર્મોમીટર છે, આમાં છે ને, આમાં દાદા સ્પષ્ટ નથી વાત કરી કેવી રીતના ખબર પડે આપણને, કેવી રીતના ખબર પડે કે આપણે કેવી રીતના આજ્ઞા, કેટલી આજ્ઞા પાડીએ છીએ. એટલે જો થોડું થોડુંક આછો ખ્યાલ લાવો હોય
તો દાદાને આપણે સ્ટેન્ડર્ડ તરીકે મૂક્યા કે 100% પાડતા હતા દાદા. તો એ દાદા 100% પાડતા હતા તો એમાં શું શું હતું, તો એના ઉપરથી આપણે ખબર પડે કે દાદાનું આવું રહેતું હતું તો આપણું કેટલું રહે છે એના પર ખ્યાલ આવશે. હવે પહેલી બે આજ્ઞા છે રિયલ રિલેટિવમાં. દાદા એકવાર જ નિર્બને જ કહેતા હતા, નિર્બન તમ કે જે તમને એવું લાગતું હશે કે અમે એક સેકન્ડ પણ તમારા શુદ્ધાત્મા જોવાના ચૂકતા હોઈશું. હવે રાત દિવસ જે નજીક રહેતા હોય એના એક સેકન્ડ પણ શુદ્ધાત્મા જોવાના ના ચૂકે એનું નામ 100% પહેલી બે આજ્ઞા. હવે એવું આપણને કેટલું રહે છે જે આપણે માપ કાઢ લેવાનું 24 કલાકમાં કે છે એક સેકન્ડ પણ ના ચૂકાય. એટલે એ આપણે આપણું એના પરથી માપ લેવું. પછી રહી વ્યવસ્થિતની આજ્ઞા. વ્યવસ્થિતની આજ્ઞા માટે દાદાએ શું કહ્યું કે વ્યવસ્થિતની આજ્ઞા તમે પૂરેપૂરી તમારી પડી ગઈ, પૂરેપૂરી તમને આવી ગઈ, એનું શું એનું થર્મોમીટર શું? તો કહે છે કે ગાડીમાં તમને બેસાડ્યા હોય ને ગાડીવાળો 9 વખત તમને ઉતારે ગાડીમાંથી, પાછો બેસાડે, પાછું ઉતારે, બેસાડે, પાછું એવું 9 વખત કન્ટિન્યુઅસ કર્યા કરે તો એ તમારા મોઢા પર કંઈ ફેરફાર ના થાય, અંદર એ ફેરફાર ના થાય. ઉતારે તે વ્યવસ્થિત ઉતારે છે ગાડીવાળો નહીં, બેસાડે છે તે વ્યવસ્થિત બેસાડે છે ગાડીવાળો નહીં. એવું 9 વખત રહ્યું તો કે સમજી ગયા કે આ વ્યવસ્થિતની આજ્ઞાઓને પૂરી થઈ ગઈ, નહીં તો આ તો 1 કે 2 વખતમાં થઈ જાય. જા તારી ગાડી નહીં બેહું, કેટલી વાર ઉતાર ઉતાર કરે છે તે વ્યવસ્થિતની આજ્ઞા ઉડી ગઈ ગયા છે. એટલે આ અને સંભાવે નિકાલ કરો, ફાઇલોનો સંભાવે નિકાલ કરો. હવે દાદાનો તો સવાલ જ નથી, એનો સંભાવે નિકાલ એટલે એ નિરંતર આત્મામાં રહેતા હતા, વિતરાગતામાં રહેતા હતા, એને સંભાવની તો વાત જ ક્યાં. એટલે કોઈ કેટલી ફાઇલો હશે, કોઈ ફાઇલને કોઈ ક્લેમ છેક છેલ્લે સુધી એમના પાસે રહ્યા નહોતા. એક એક ફાઇલનું એમણે પૂરી કરી નાખ્યું. હીરાબાની ફાઇલ છે કે આડોસ પડોશની ફાઇલ છે, સભા સગા સંબંધની ફાઇલો છે, મહાત્માની ફાઇલો છે, બધાને ત્યાં સુધી કે દાદા જ્યારે છેલ્લે અમેરિકા ગયા ને પછી પાછા આવતા હતા ત્યાંથી એમણે યાદ કરીને એમને હીરાબાને જે ફિઝિયોથેરાપિસ્ટે સેવા આપી હતી, એમને જે ફિઝિયોથેરાપિસ્ટે સેવા આપી હતી, પછી મહાત્માઓમાંથી જે સેવા આપનારા હતા એ બધાને છે તો યાદ કરીને કંઈક કંઈક બધા માટે ત્યાંથી ગિફ્ટ આઈટક લઈ આવ્યા હતા, ઘડિયાળ લાયા હતા અને બીજું લાયા હતા, અને ત્રીજું આપતા પુત્રો માટે, આપતા પુત્રીઓ માટે. દીપક પણ હજુ છે ઘડિયાળ, બહેનો માસે ઘણા પાસે છે. તો એ એટલે ખબર નહીં અમને અંદરથી જ થયું કે આ બધાને જોડે. હવે આમ તો કંઈ વસ્તુની કિંમત નથી, પણ દાદાએ આપી એની કિંમત વધારે છે. શું નીરુબેને પણ અમારી પ્રેમ પ્રસાદી છે રાખજો કે છે. એટલે કેટલી બધી એમને જાગૃતિ પૂર્વક, એટલે એમના સંભાવનિકાના તો ઘણા બધા એવા અદભુત દાખલાઓ છે કે જે ઘણી વાર અમે સત્સંગમાં કયા છે અને આપણને હો થઈ જાય કે હો દાદા કેવા. જ્યાં સુધી લઘુત્તમ એટલે ઝીરો અહંકાર ના થાય ત્યાં સુધી સમજી લો કે આ સંભાવે નિકાલ પૂરેપૂરો નહીં થશે. અહંકારમાં ભરપટ્ટે હશે અને આપણે સંભાવે નિકાલ કરવા જશું તો નહીં થાય. આપણો અહંકાર 0 હશે ને તો જ સંભાવે નિકાલ થશે. અને શુદ્ધાત્માના ચોપડે દાદાને નિરંતર સત્સંગ કરતા કરાવતા આત્મામાં જ રહેતા હતા. એ જેટલું આપણું રહે એટલું આપણું કેટલું આપણું રહે છે એ જોવાનું છે. આગળ પ્રશ્ન કરતા, આજ્ઞામાં રહીએ છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે? દાદાશ્રી એ તો બધું ખબર પડે કે આજ્ઞામાં જ રહે છે. હવે બીજું લે ને આગળ શોર્ટ, હું શોર્ટમાં પતાવી દઉં. આજ્ઞા ચૂક્યા ત્યાં
ચડી બેસે પ્રકૃતિ. એટલે જ્યાં જ્યાં તમારે આજ્ઞા ચૂકશો ને ત્યાં કહે છે પ્રકૃતિ ચડી બેસે, અને પછી ધીમે 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 પ્રકૃતિરૂપ થઈ જશે, એટલે જ્ઞાન ખસી જશે ને પ્રકૃતિનું જોર થઈ જશે. એટલે આજ્ઞાની બહુ બહુ આજ્ઞા પાળવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું જ્ઞાન ગમે એટલું હશે પણ જો આજ્ઞામાં નહીં રહે ને તો પ્રકૃતિ એનું કામ કર્યા વગર રહેશે જ નહીં. આપણે આજ્ઞા જરા ઓછી વધતી થઈ હશે ને તો તે બાજુ બીજી બાજુ ત્યારે પ્રકૃતિનું જોર વધી જશે. કે છે પછી કે આજ્ઞા ત્યાં સંયમ અને સમાધિ, એ તો આપણે અનુભવમાં જ છે કે જ્યારે આજ્ઞા સુંદર રીતે પળાયું હોય ને તો મેં સમાધિ જેવું રહેશું. ગમે એવું તોફાન હોય પણ જો આજ્ઞા ગાજર થઈ જાય ને તો મેં બધું ઠાડું પડી જશે ને એકદમ શાંતિ થઈ જશે, નિરાકુળતા થઈ જશે. છેલ્લું દાદાનું છે, કામ કાઢી લેવું કઈ રીતે? પ્રશ્ન કરતા કહે છે, દાદા આપની પાસે આવીએ છીએ ત્યારે આપ ઘણી વખત એવું કહો છો, 56મું, કે તમારું કામ કાઢી લો, તમારું કામ કાઢી લો. તો અમારે અમારું કામ કેવી રીતે કાઢવું? દાદા કહે છે, કામ કાઢી લો એટલે શું કહીએ છીએ કે અમે એમ નથી કહેતા કે તમે પૂરી જ આજ્ઞા પાળો. એવું રોજ ગાગા હું કરું નહીં, પણ કામ કાઢી લો એટલે આપણે સમજી જવું કે આપણને આજ્ઞા વધારે પાળવાની કહે છે, આજ્ઞામાં જાગ્રત રહેવાનું કહે છે. એટલે જાગ્રત રહો આજ્ઞામાં, એવું હું કહેવા માગું છું. એટલે આપણું કામ નીકળી ગયું, પરીક્ષામાં પ્રોફેસર શું કહે છે કે ભાઈ એવી પરીક્ષા આપો કે માર્ક ઉમેરવા ના પડે, કોઈને આજીજી ના કરવી પડે, એવી રીતે પરીક્ષા આપો. એટલે પહેલાં એ સમજી જવું જોઈએ કે વધારે વાંચવું પડે, બધુંય પદ્ધતિસરનું હોવું જોઈએ, એવું હું કહેવા માગું છું. કામ કાઢી લો એ પછી કહે છે, આ આજ્ઞા જો પાળે ને તો કામ કાઢી નાખે એવું છે. જ્યારે તીર્થંકરો હોય છે હાજર, ત્યાં સુધી શાસ્ત્ર ધર્મ તપની ના પાડે છે, એ આજ્ઞા આપે તે આજ્ઞામાં જ રહેજે. આજ્ઞા મોક્ષે લઈ જશે એમ અમે અત્યારે શાસ્ત્ર વાંચવાની ના કહીએ છીએ. આજ્ઞા પાળજે ને કામ થઈ જશે તારું. કામ કાઢી લેવાનું એટલે અમારી આજ્ઞામાં બરાબર રહેવાનું હોય તો 2-4 મહિને એકાદ વાર આવીને દર્શન કરી જાય તો ચાલે, અને જો ના રહેવાતું હોય તો અહીં આવીને દર્શન કરી જાઓ વારે ઘડીએ રોજ. આજ્ઞા સંપતરાનો પ્રશ્ન છે કે આજ્ઞા શું છે, આદેશ છે કે દેશના છે? આજ્ઞામાં ખરેખર આ એક્ઝેક્ટ દેશના નથી, આ આજ્ઞા એ દેશના નથી. ક્યાં છે સંપતરાય? આદેશ નથી. શું આજ્ઞા સમજાવે છે, પછી તમારે ઉપદેશ અને દેશનાની વચ્ચેનું કહેવાય. આ આજ્ઞા છે, પછી તમારે કંઈ તમને મારી ઠોકીને પાળો જ એ વળતા નથી કે કંઈ તમને કમ્પલ્સન લાવતા નથી, પણ સમજાય કરે છે કે આજ્ઞાનું મહત્ત્વ આ છે, આજ્ઞા આ છે આ છે. પછી આ કોકનો પ્રશ્ન છે, પુરુષને પુરુષાર્થ કરવો પડશે ને સ્ત્રીઓને પરાક્રમ કરવું પડશે, તો કેવી રીતે પરાક્રમ કરવું તે સમજાવો. આ બહેનોની શિબિરમાં બધું કહી દીધું છે, હવે નવું કહેવાની જ રહેતું નથી. એ ફરી જ્યારે આવ થાય ત્યારે આવજો બેન, આ લોકોને બધાને ટાઈમ બગડશે.